गुड आफ्टरनून स्टूडेंट्स, धोरण चार विषय गणित गम्मत प्रकरण छ भंगार वेचनार। तो विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय पोथी में प्रश्न सात भणीशुं। प्रश्न सात, नीचे एक पस्ती भंगारवाड़ा दुकान भाव की याद आपेल है, तेना आधार प्रश्न जवाब लखो। त्या कोष्टक नी अंदर वस्तु नाम आप किंमत प्रति किलोग्राम एटले एक किलोग्राम भाव आप भावनी यादीना कोष्टक प्रमाणे आपणे अहींया नीचेना प्रश्नना जवाब आपवाना छे। तो एक छे 40 लीगरा वर्तमान पत्रोनी किंमत केटली मळे। तो 40 लीगरा वर्तमान पत्र, हवे एक लीगरा वर्तमान पत्रनी किंमत केटला रूपया छे? तो 15 रूपया। तो हवे 40 गुण्या 15 नो आपणे गुणाकार करीशुं। तो सौप्रथम आपणे अहींया એકમનું શૂન્ય મૂકીશું। જ્યારે પણ આપણને બે સંખ્યા સાથે બે સંખ્યાનો ગુણાકાર પૂછ્યો હોય, એકમ દશકનો ગુણાકાર, ત્યારે આપણે એકમનું શૂન મૂકવાનું છે પ્રથમ, પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની છે। ત્યાર પછી આ 40નો ગુણાકાર અહીંયા દશકની અંક એક સાથે કરવાનો છે। તો 40 ગુણ્યા 1, તો 0 એકા 0, 4 એકા 4। હવે આ 40નો ગુણાકાર આપણે એકમના અંક સાથે કરવાનો છે। તો 0 ગુણ્યા 5 બરાબર 0, 4 પંચા 20। હવે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે। 0 ને 0 0, 0 ને 0 0, 4 ને 2 6, તો કેટલા આવ્યા? 600 રૂપિયા। તો 40 ત્રિગ્રા વર્તમાન પત્રની કિંમત 600 રૂપિયા મળે। ત્યાર પછી આ 2 3 4 અને 5 આ ચારે ચાર દાખલા તમારે તમારી જાતે આ પ્રમાણે, મેં એક નંબરનો દાખલો ગણાવ્યો છે એ પ્રમાણે તમારે ગણવાનો છે તમારી સ્વાધ્યાય પોથીમાં। 6, જો સુરેશ 5 કિલો રદ્દી કાગળ 4 કિલો વર્તમાન પત્રો વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? તો અહીંયા આપણે બે વસ્તુના ભાવ શોધવાના છે। તો આ બે વસ્તુના ભાવ શોધીને આપણે આ બંને વસ્તુના ભાવનો સરવાળો કરવાનો છે। તો 5 ત્રિગ્રા અડધી કાગળ, હવે 1 ત્રિગ્રા અડધી કાગળનો ભાવ કેટલા રૂપિયા છે એ આગળ કોષ્ટકમાં જોવાનું છે। તો 1 ત્રિગ્રા અડધી કાગળનો ભાવ 8 રૂપિયા છે। તો 5 ગુણ્યા 8, તો 5 હટા 40, 5 ત્રિગ્રા અડધી કાગળના કેટલા રૂપિયા આવ્યા? 40 રૂપિયા। હવે એ જ પ્રમાણે વર્તમાન પત્રની કિંમત શોધીશું। તો 15 રૂપિયા 1 ત્રિગ્રા વર્તમાન પત્રના છે ગુણ્યા 4 ત્રિગ્રા વર્તમાન પત્ર। તો અહીંયા 15 ગુણ્યા 4નો ગુણાકાર કરીશું તો 5 ચોક 2600 વડી આવી 2। હવે આ વડીને પણ આપણે ગણતરીમાં લેવાની છે, 1 ચોક 4 ને 2 6, તો 60 રૂપિયા। તો 4 ત્રિગ્રા વર્તમાન પત્રના કેટલા રૂપિયા થયા? 60 રૂપિયા। હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે। તો 40 રૂપિયા રદ્દી કાગળ વત્તા 60 રૂપિયા વર્તમાન પત્ર, તો 0 ના 0, 4 ને 6 10, તો કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા। તો સુરેશને કુલ 100 રૂપિયા મળે એવો જવાબ આવે। હવે 7 છે, જો સુશીલાબેન 15 ત્રિગ્રા લોખંડ અને 20 ત્રિગ્રા પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે? તો અહીંયા પણ આપણે લોખંડના અને પ્લાસ્ટિકના ભાવ શોધવાના છે। તો 15 ક્રિગ્રા લોખંડ, હવે 1 ક્રિગ્રા લોખંડનો ભાવ કેટલા રૂપિયા છે એ આગળ કોષ્ટકમાંથી જોઈને અહીંયા લખવાનું છે। તો 1 ક્રિગ્રા લોખંડનો ભાવ કેટલા રૂપિયા છે? 25 રૂપિયા। તો 15 ગુણ્યા 25, તો આપણે શું કરીશું? એકમનું શૂન મૂકીશું। ત્યાર પછી આ 15નો ગુણાકાર આપણે અહીંયા દશકના અંક સાથે કરીશું। તો 15 ગુણ્યા 2, તો 5 દુ 10 શૂન વડી 1, 1 દુ 2 ને 3। હવે આ 15નો ગુણાકાર આપણે એકમના અંક સાથે કરીશું। તો પાછું પાછું 2505 વડી આવી 2, 1 પચા 5, 5 ને 2 7। હવે 300 વત્તા 75 એનો સરવાળો કરીશું। તો 0 ને 5 5, 0 ને 7 7 ને 3 ના 3, તો કેટલા રૂપિયા આવ્યા? 375 રૂપિયા। એ જ પ્રમાણે આપણે પ્લાસ્ટિકની કિંમત શોધીશું। તો 20 ક્રિગ્રા પ્લાસ્ટિક, હવે 1 ક્રિગ્રા પ્લાસ્ટિકના કેટલા રૂપિયા છે કોષ્ટકમાં જુઓ તો 14 રૂપિયા। તો 20 ગુણ્યા 14, તો આપણે શું કરીશું? પ્રથમ એકમને શૂન મૂકીશું। હવે 20નો ગુણાકાર આપણે અહીંયા દશકના અંક સાથે કરીશું। તો 0 ગુણ્યા 1 બરાબર 0, 2 એકા 2। હવે 20નો ગુણાકાર આપણે એકમના અંક 4 સાથે કરીશું। તો 0 ગુણ્યા 4 બરાબર 0 ને 2 ચોક 8। તો હવે આ બંનેનો સરવાળો કરીશું। તો 0 ને 0 0, 0 ને 8 8 અને 2 ના 2, તો કેટલા રૂપિયા થયા? 280 રૂપિયા। હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું। તો 375 રૂપિયા લોખંડ વત્તા 280 રૂપિયા પ્લાસ્ટિક। તો 5 ને 0 5, 7 ને 8 15 5 વડી 1, 1 ને 3 4, 4 ને 2 6,
तो कितना जवाब आ गया 655 रुपया। तो लखवानो यहाँ सुशीला बेन ने 655 रुपया मळे। हवे आठ, जो अमिता बेन 6 क्रीगरा रद्दी कागळ 7 क्रीगरा वर्तमान पत्रो तथा 8 क्रीगरा लोखंड वेचे तो तेमने कुल केटला रुपया मळे। तो अहीं पण आपणे आ बधी वस्तुओना पहेला भाव शोधवाना छे, त्यारबाद अहीं जे प्रमाणे सरवाळो कर्यो ए प्रमाणे अहीं पण भाव शोधीने सरवाळो करीशुं। तो 6 क्रीगरा रद्दी कागळ, હવે એક ત્રીજા રદ્દી કાગળના ભાવ કેટલા છે? તો 8 રૂપિયા। તો 6 8 કેટલા આવે? 48 રૂપિયા। 6 ત્રીજા રદ્દી કાગળનો ભાવ કેટલો થયો? 48 રૂપિયા। હવે એ જ પ્રમાણે કેટલા ત્રીજા વર્તમાનપત્રો છે? 7 ત્રીજા। તો એક ત્રીજા વર્તમાનપત્રની કિંમત કેટલા રૂપિયા છે? કોષ્ટકમાં જોવાનું છે તો 15 રૂપિયા એવા 7 ત્રીજા। તો ગુણ્યા 7, તો 15 ગુણ્યા 7, તો 5 7 3505, 3 एक सत्ता 7 ने 3 10, तो 7 क्रीगरा वर्तमानपत्र केटला भाव आव्यो? 105 रुपया। हवे लोखंडनी किंमत शोधवानी छे, तो 1 किलो लोखंडना केटला रुपया छे? 25 रुपया। एवा 8 किलो लोखंडनो भाव शोधवानो छे, किंमत शोधवानी छे। तो 25 गुणिया 8, 5 अठा 4000 वटियावी 4, 2 अठा 16, 16 ने 4 20, तो केटला रुपया आव्या? 200 रुपया। 8 કિલો લોખંડના 200 રૂપિયા। હવે આ બધી કિંમતનો આપણે સરવાળો કરીશું, તો 48 રૂપિયા રદ્દી કાગળના વત્તા 105 રૂપિયા વર્તમાન પત્રના વત્તા 200 રૂપિયા લોખંડના, તો 8 ને 5 13 3 વડી 1, 1 ને 4 5 અને 1 ને 2 3, તો કેટલો જવાબ આવ્યો? 353 રૂપિયા। તો અમિતાબેનને લોખંડના કુલ 353 રૂપિયા મળે। 9, જો બધી વસ્તુઓ 2 ક્રીગરા વેચીએ તો કેટલા રૂપિયા મળે? તો બધી વસ્તુઓ કેટલી વેચવાની છે? 2 કિલો। તો 2 કિલો વેચીને એનો ભાવ શોધવાનો છે, ત્યાર પછી એ બધાનો આપણે સરવાળો કરીશું। તો રદ્દી કાગળના કેટલા રૂપિયા છે? 8 રૂપિયા 1 કિલોનો ભાવ, તો 8 ગુણ્યા 2, તો 8 2 16 રૂપિયા। રદ્દી કાગળના કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા। હવે એ જ પ્રમાણે વર્તમાનપત્રની કિંમત શોધીશું, એક કિલો વર્તમાન પત્રના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા। કેટલા વેચવાના છે? 2 ક્રીગરા, તો 15 ગુણ્યા 2, તો 15 દુ 30 રૂપિયા। હવે લોખંડની કિંમત શોધીશું, તો 1 કિલો લોખંડના કેટલા છે? 25 રૂપિયા, તો 25 રૂપિયા ગુણ્યા 2 ક્રીગરા, તો 25 દુ 50 રૂપિયા। હવે 1 કિલો પિત્તળની કિંમત કેટલા રૂપિયા છે? 280 રૂપિયા એવા 2 ક્રીગરા, તો 280 ગુણ્યા 2, તો કેટલા થશે? 560 રૂપિયા। હવે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકના 1 કિલોના કેટલા રૂપિયા છે? 14 રૂપિયા, તો 14 ગુણ્યા 2 ક્રીગ્રા, તો 14 દુ 28 રૂપિયા। હવે આ બધાનો આપણે સરવાળો કરીશું, તો અહીંયા 6 ને 8 14 4 વડી 1, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 2 18, 18 8 વડી આવી 1। હવે 1 ને 5 6, તો કેટલા થયા? 684 રૂપિયા, તો કુલ 684 રૂપિયા મળે। 10, જયંતીલાલ 30 ક્રીગરા વર્તમાન પત્રો અને 9 ક્રીગરા લોખંડ વેચે છે, દશરથલાલ 40 ક્રીગરા રદ્દી કાગળ અને 18 ક્રીગરા પ્લાસ્ટિક વેચે છે, બંનેમાંથી કોને વધારે કિંમત મળશે, કેટલી? તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો જયંતીલાલને અને દશરથલાલને કુલ કેટલી કિંમત મળે છે એ શોધીશું, ત્યાર પછી બંનેમાંથી કોને વધારે કિંમત મળે છે એ શોધીશું। તો આ રીતે જયંતીલાલ અને દશરથલાલ બંનેના ભાગ પાડીશું અને બંનેની અંદર બંનેની કિંમત શોધીશું। તો 30 ક્રીગરા વર્તમાનપત્ર, હવે 1 ક્રીગરા વર્તમાનપત્રનો ભાવ કેટલો છે? તો કોષ્ટકમાં જોઈને લખવાનું છે, તો 15 રૂપિયા। હવે 30 ગુણ્યા 15, તો આપણે અહીંયા શું કરીશું? એકમનું શૂન મૂકીશું, ત્યાર પછી આ 30નો ગુણાકાર એક સાથે કરીશું, તો 0 એકા 0 ને 3 એકા 3, હવે 30નો ગુણાકાર એકમના અંક 5 સાથે કરીશું, તો 0 ગુણ્યા 5 બરાબર 0, 3 પંચા 15। હવે બંનેનો આપણે સરવાળો કરીશું, તો 0 ને 0 0, 0 ને 5 5 ને 3 ને 4, તો કેટલા આવ્યા? 450 રૂપિયા। તો 30 ક્રીગરા વર્તમાનપત્રના કેટલા રૂપિયા મળ્યા જયંતીલાલને? 450 રૂપિયા। હવે જયંતીલાલ લોખંડ પણ વેચે છે, કેટલા ક્રીગરા? 9 ક્રીગરા, તો 1 ક્રીગરા લોખંડનો ભાવ કેટલા રૂપિયા છે? 25 રૂપિયા ગુણ્યા 9 ક્રીગરા, તો
पांच नवा 4505 वटी 4, 2 नवा 18, 18 ने 4 22, तो कितना रुपया आया? 225 रुपया। तो जयंतीलाल ने 225 रुपया लोखंडना मळे छे। હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો 450 રૂપિયા વર્તમાનપત્રના વત્તા 225 રૂપિયા લોખંડના, તો 0 ને 5 5, 5 ને 2 7, 4 ને 2 6, તો 675 રૂપિયા। તો વર્તમાનપત્ર અને લોખંડ વેચતા જયંતીલાલને કેટલા રૂપિયા મળે છે? 675 રૂપિયા। હવે દશરથલાલને જોઈએ, એમને કેટલા રૂપિયા મળે છે? તો એ દશરથલાલ 40 ક્રીગર અધિક કાગળ વેચે છે। એક ક્રીગર અધિક કાગળનો ભાવ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા। તો 40 ગુણ્યા 8, તો 0 ગુણ્યા 8 બરાબર 0, 4 8 32। રદ્દી કાગળના દશરથલાલને કેટલા રૂપિયા મળે? 320 રૂપિયા। હવે 18 ક્રીગરા પ્લાસ્ટિક પણ વેચે છે દશરથલાલ, તો 18 ગુણ્યા 1 ક્રીગરા પ્લાસ્ટિકનો ભાવ કેટલા રૂપિયા છે? 14 રૂપિયા। તો 18 ગુણ્યા 14, તો હવે એકમનું આપણે શૂન્ય મૂકીશું, ત્યાર પછી 18નો ગુણાકાર દશકના અંક એક સાથે કરીશું, તો 8 એક 8, 1 એક 1। હવે એ જ પ્રમાણે 18નો ગુણાકાર આપણે એકમના અંક 4 સાથે કરીશું, તો 8 ચોક 3202 વટી આવી 3, 1 ચોક 4, 4 ને 3 7। હવે આ બંનેનો સરવાળો કરીશું, તો 0 ને 2 2, 8 ને 7 15 5 વટી આવી 1, 1 ને 1 2, 252 રૂપિયા। તો પ્લાસ્ટિકના કેટલા રૂપિયા મળ્યા દશરથલાલને? 252 રૂપિયા। હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું, તો 320 રૂપિયા રદ્દી કાગળ વત્તા 252 રૂપિયા પ્લાસ્ટિકના, તો 0 ને 2 2, 2 ને 5 7, ને 3 ને 2 5, તો 572 રૂપિયા। તો દશરથલાલને કેટલા રૂપિયા મળ્યા? 572 રૂપિયા। હવે આ બંનેમાંથી કોને વધારે કિંમત મળશે? તો શું કરવું પડશે? આપણે બંનેને જે વસ્તુઓ વેચીને જે ભાવ મળ્યો છે એ ભાવની આપણે બાદબાકી કરીશું, તો 675 રૂપિયા જયંતીલાલને મળ્યા છે, એમાંથી 572 રૂપિયા દશરથલાલને મળ્યા છે। તો આ બંને સંખ્યાને આપણે બાદબાકી કરીશું, તો 5માંથી 2 જાય તો 3, 7માંથી 7 જાય તો 0, 6માંથી 5 જાય તો 1, તો કેટલો જવાબ આવ્યો? 103 રૂપિયા। તો હવે બંનેમાંથી કોને વધારે કિંમત મળે? તો જયંતીલાલને કેટલી વધારે કિંમત મળશે? તો 103 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં સારા અક્ષરે લખવાના છે। થેન્ક યુ।